સમાચારો તરફ આગળ વાત કરીએ તો વલસાડના પારડીમાં એક દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાનો મામલો સામે આવ્યો તો દિવસે આખરે આરોપી ઝડપાઈ ગયો છે અલગ અલગ સીસીટીવી અલગ અલગ સીસીટીવી તપાસવામાં આવ્યા અને આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવતા માનસિક રીતે વિકૃત હોવાનો તે વ્યક્તિ સામે આવી રહ્યો છે પણ અંકિત અહીંયા સવાલ એ થાય છે કે કોઈ એવો હાર્ડકોર ક્રિમિનલ એ છે કે કેમ એ સવાલ થાય છે કારણ કે કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કરી એની હત્યા કરી નાખવામાં આવે છે અને આપણી બાહોશ પોલીસ વલસાડ પોલીસ બોર્ડર ગાંધીનગરની જિલ્લો આવેલો છે અને છેક મુંબઈમાં પણ જઈને ક્રાઇમ સોલ્વ કરી આવતી હોય છે દસ દસ દિવસ સુધી વલસાડ પોલીસ હવામાં હવા ત્યાં મારતી રહી કહેતી રહી ત્રણસો સીસીટીવી ફોર્મ ફોસ્યા છસો તેવી સીસીટીવી ફોર્મ અહીંયા તપાસ કરી ત્યાં તપાસ કરી છેક મુંબઈ સુધી જઈ આવી પણ એક ને પકડતા દસ દસ દિવસ લાગવા એ પણ એક મોટી ચિંતાનો વિષય છે એ પણ ઘણા બધા સવાલો ઉઠાવી જાય છે પણ ખેર હવે જ્યારે એને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે માનસિક વિકૃતિ હોવાની વાત થઈ રહી છે પણ એ માનસિક વિકૃતિ છે કે કેમ કે પછી એક આંખમાં અથવા એક છટક બારી છે ઘણા બધા સવાલો છે મનીષ પાસેથી વિસ્તાર જાણીએ મનીષ જી બિલકુલ વાત કરીએ તો થોડા દિવસ અગાઉ વાપીની અંદર એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી હત્યાની વાત કરીએ તો ગરુ હત્યા કરી નાખવામાં આવી હતી સમગ્ર મામલાની વાત વિદ્યાર્થી છે તે ભણતી હતી અને ટ્યુશન ક્લાસીસ રહી હતી તે જે વાપી સ્ટેશનથી ઉતરીને પોતાના ઘરે જઈ રહી હતી પરંતુ તે ઘરે પહોંચી નહી હતી સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી ત્યારે વાપી જે કહેવાય કે પોલીસ જે રેલવે સ્ટેશન નજીકથી એક જારી ચાકરામાં હતી તેની લાશ મળી આવી હતી લાશને પીએમ હાથે ખસેડવામાં આવી હતી ત્યારે ચોંકાવનારો ખુલસો થયો હતો જે આ વિદ્યાર્થીની છે તેની હાથે દુશકરમ કરવામાં આવ્યો હતો અને તેનું ગરુ દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે જે રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી છે તે તપાસ કરવામાં આવ્યા હતા અને સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ છે તે દેખાઈ રહ્યો હતો તેને પગે જ થોડાક લગડાઈ રહ્યો હતો અને સાથે જે તેને શૂઝ પહેર્યા હતા તે શૂઝ પણ મોગા દસ હજારની ઉપરના શૂઝ પહેર્યા હતા સમગ્ર મામલે પોલીસ અને જીઆરપી છે તે તપાસમાં જોતરાઈ હતી દસ દિવસ બાદ પણ સફળતા નહીં મળી હતી અને આજે અગિયારમા દિવસે પોલીસને સફળતા મળી છે અને તેને વાપી સ્ટેશન પરથી જ પકડી લેવામાં આવ્યો છે આરોપીની વાત કરીએ તો રાહુલ જાટ નામનો જે આરોપી છે તે મૂળ હરિયાણાનો રહેવા રહેવાસી છે અને પહેલેથી જ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેને જ જે કહેવાય કે યુવાનીમાં જ એક સાયકલની ચોરી કરી હતી અને ત્યાં તેની ધરપકડ કરી હતી એટલે ગુનાહિત માનસિકતા ધરાવે છે દસ જેટલા ગુના પર તેની પણ નોંધાયા છે ત્યારે આ જે યુવતીની જે કહેવાય કે બેરમીથી તેને હત્યા કરી નાખી હતી અને રેપ કરી નાખી હતી દસમા દિવસ બાદ અગિયારમા દિવસે જે વલસાડ પોલીસને સફળતા મળી છે અને અત્યારે જે કહેવાય કે પોલીસના સમક્ષ તેને કબૂલી પણ લીધું છે કે તેને જ આ યુવતીની હત્યા કરી નાખી હતી એટલે કહેવાય કે જે પહેલી થઈ હતી કે આ જે ની કોણે હત્યા કરી હતી શા માટે હત્યા કરી હતી તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે અને માનસિક વિકૃતા ધરાવતો આ રાહુલ જાન અત્યારે વલસાડ પોલીસે ધરપકડ કરીને અત્યારે તેની જે કહેવાય કે તપાસ હાથ ધરવામાં આવી છે જી